વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે પાના નંબર 109 ઉપરના દાખલા જોઈશું. 109 ઉપરમાં કંઈ આવું કહેવામાં આવ્યું છે કે અયુગ્મ એટલે કે શું? અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ, અયુગ્મ સંખ્યાઓ સાથે ગમ્મત. અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યાઓ સાથે ગમ્મત. એકી સંખ્યાઓ એટલે કે આ 1, 3, 5, 7, 9 એવી રીતના ક્રમમાં આવતી એકી સંખ્યાઓ સાથે ગમ્મત કરો. ચાલો તો ગમ્મત કરતા શું મળે છે તે પણ આપણે જોઈએ. તો જુઓ, અહીં એકી સંખ્યાઓનો સરવાળો કરતા જે સંખ્યા મળે છે તેના અવયવો પાડીએ અને જોઈએ કે કેવા અવયવો એક સરખા અને એક સમાન મળી રહ્યા છે. ચાલો જોઈએ. તો પહેલાં 1 વત્તા 3 એ એકી સંખ્યાઓ છે, એ બંનેનો સરવાળો કરતા 4 મળ્યા. હવે 4ના અવયવ એવા પાડવાના કે બંને સંખ્યા સરખી હોય. 2 2 4 ઓકે. એવી રીતના જ હવે 1 અને 3 તો હતા જ, હવે એની પછી 3 પછી કઈ એકી સંખ્યા આવશે? 5. તો 5ને લીધા. હવે તમારે હવે આ બધાનો સરવાળો કરવા જવાનો નહીં. આ 1 અને 3નો સરવાળો અહીંયા આપેલો છે તો 4. હવે 4ની અંદર ડાયરેક્ટ 5 મેળવવાના, એટલે 4 ને 5 9 બરાબર ને. હવે 9નો ગુણાકાર એટલે કે અવયવ કરો. 9 એવી રીતે ગુણો કે બંને સંખ્યા સરખી હોય. તો 3 તાલી 9 જુઓ ક્રમમાં આવી ગયા. હવે 1, 3, 5 છે, તેવી રીતના 1, 3, 5 અહીં છે. હવે કઈ સંખ્યા વધારાની આવી? 7. 5 પછી 7 હોય છે ને એકી સંખ્યામાં. હા, તો 7 આવે. તો આ 3 એ 3નો સરવાળો તો અહીં આપેલો જ છે 9, એટલે હવે કોને ઉમેરવાના? 9ની અંદર 7 ઉમેરવાના. ચાલો, તો 9ની અંદર 7 ઉમેરો તો શું આવશે? 16 આવશે. હવે 16ને એ રીતે ગુણો કે બંને અંકો સરખા હોય. તો એવા 3 પછી 4નો ઉપયોગ કરો. જુએ 4 6 16, તો આવી ગયા 4 6 16. તમે જોઈ શકો છો ને. ચાલો હવે એકી સંખ્યા આગળ વધારી. 1 થી 7 અહીં હતી, 1 થી 7 અહીં લઈ લીધી છે. હવે 7 પછી કઈ આવશે? તો 9 વાર. તો હવે આ 7નો સરવાળો કરવા જવાનો નહીં. અહીં 7 સુધીની સંખ્યાનો સરવાળો આપ્યો છે, એ 7 સુધીની સંખ્યાની અંદર હવે આ 9 ઉમેરવાનું. ચાલો, 16ની અંદર 9 ઉમેરતા, 16ની અંદર 9 ઉમેરીશું તો શું મળશે? શું મળશે તમે કહો? જુએ શું મળશે? 25 મળશે. શું મળશે? 25. અને 25ના એવા અવયવો પાડો કે જે બંને અંકો સરખા હોય. તો 4 પછીના 5 લેવું જુએ, 5 5 25 થયું ને ક્રમમાં. ચાલો હવે આગળ જો, અહીં 1 થી 9 સુધીની હતી, અહીં 1 થી 9 સુધીના આપી દીધા છે. 9 પછીની એકી સંખ્યા કઈ? તો 11. હવે આટલે 1 થી 9 સુધીનો જે સરવાળો છે તેમાં 11 ઉમેરવાના રહેશે. ચાલો, 25ની અંદર 11 ઉમેરીશું. બધા સંખ્યાનો સરવાળો કરવા નહીં જવાનો, સ્માર્ટ વર્ક કરવાનું. તો આની સાથે 11 ઉમેરીશું, એટલે કે 25ની સાથે 11 ઉમેરીશું તો શું થશે? તો બનશે 36. શું બનશે? 36. હવે 36ના અવયવો 5 પછીનો લેવું જોઈએ, 6 6 36 થયું. હવે નેક્સ્ટ, ચાલો 11 સુધીના અહીં આપી દીધા છે. 11 પછીનો એકી સંખ્યા કઈ? તો 11 પછીની એકી સંખ્યા 13. તો આ 11 સુધીનો સરવાળો અહીં કરીને આપેલો છે 36. તો 36ની અંદર હવે આ 13 ઉમેરવાના રહેશે. ચાલો, 36ની અંદર 13 ઉમેરી તો શું થશે? ચાલો કહો તો 49 થશે. શું થશે? 49. 6ની અંદર 3 ઉમેર્યા, 7 8 9 9 આવી ગયા. 3ની અંદર 1 ઉમેર્યા એટલે 4 49. ચાલો, હવે 6 પછીનો અંક 7 છે. 7ના ઘડિયામાં 49 આવે છે. જુઓ તો 7 7 49. તો જુઓ આ ક્રમમાં કેટલી સરસ રીતે અયુગ્મ સંખ્યાઓ સાથે ગમ્મત થઈ રહી છે. તમે જોયું? આવું કોઈ દિવસ વિચાર્યું હતું કે આ રીતે અયુગ્મ સંખ્યાઓ, અયુગ્મ સંખ્યાઓ એટલે કે એકી સંખ્યાઓ, એકી સંખ્યાઓને ક્રમમાં લેતા અને તેનો ગુણાકાર આ રીતે કરતા એક જ સરખી સંખ્યાઓ સાથે ગુણાકાર એટલો સરસ રીતે થઈ રહ્યો છે અને એનો સરવાળો પણ આ રીતે ક્રમમાં જ કરવાનો સરસ રીતે. અને જો આ રીતે કરો તો કેટલો સરસ ગમ્મત થઈ રહી છે. તમે આવું ગમ્મત કોઈ દિવસ કરી હતી? તો ચાલો, આવી ગમ્મતો કરતા રહો, હવે વધુ ને વધુ આને આગળ વધારો અને તમે પણ આવું આગળ શીખો. હવે આની પછીનું શું આવશે તમારે ઘરે કરવાનું રહેશે. હવે પાના નંબર 110 ઉપરના દાખલા જોઈશું. પાના નંબર 110 ઉપરના કેટલીક બધી સંખ્યાઓ આપી છે અને કેટલાક કાયદાઓ જેવા છે દાખલા, તે આપણે જોઈશું. ચાલો, તો એવું કહેવામાં આવ્યું છે કે અજ્ઞાત સંખ્યાઓ શોધો.
એટલે કે જેને નથી જાણતા એવી સંખ્યાને શોધો. અજ્ઞાતનો અર્થ શું થાય? જેને નથી જાણતા, જે સંખ્યાને આપણે નથી જાણતા. અજ્ઞાત સંખ્યાઓ કોને કીધું છે? સંખ્યાઓ. પણ કેવી સંખ્યાઓ? તો અજ્ઞાત, એટલે કે જે સંખ્યા આપણે નથી જાણતા એ સંખ્યાને આપણે શોધવાની છે. એ લોકો આપણે જે ઓખાણા પૂછે છે ને એ રીતે થોડી થોડી માહિતી આપી છે, તે માહિતી પરથી આપણે એ સંખ્યા કઈ છે તે શોધી કાઢવાની છે. ચાલો તો આપણે પ્રયત્ન કરીએ. અને એ લોકો કહે છે કે મેં ધારેલી સંખ્યા કઈ છે તે તમે જણાવો. તો એ લોકોના સવાલ પરથી આપણે શોધી કાઢીએ. તે 100ના અડધા કરતા મોટી છે. એવું કીધું છે કે તે સંખ્યા 100ના અડધા કેટલા થાય? 50. તો 50 કરતા મોટી છે. તે 100ના અડધા કરતા મોટી છે. એટલે 100ના અડધા કેટલા? તો 100ના અડધા 50. 100ના અડધા 50 એટલે તે 50 કરતા મોટી છે. ચાલો એક વસ્તુ તો આપણે ખબર પડી કે તે 50 કરતા મોટી છે. હવે બીજું વાંચીએ. તે 6ના 10 ગણાથી મોટી અને 7ના 10 ગણાથી નાની છે. 6ના 10 ગણા એટલે શું? તો 6 × 10 કરીએ ને એટલે મળતી સંખ્યા તો કેટલી મળી? 60. હવે 7ના 10 ગણા એટલે કેટલા? તો 7 × 10 એટલે કેટલા મળ્યા? 70. બરાબર ને? એટલે 7ના 10 ગણા કેટલી સંખ્યા થાય? 70. અને 6ના 10 ગણા કેટલા થયા? 60. એટલે તે 60થી મોટી અને 70થી નાની છે. એટલે આ રીતે છે, તે 60થી મોટી અને 70થી નાની છે. એટલે કે 60 અને 70ની વચ્ચે છે. 60 અને 70ની વચ્ચેની સંખ્યા છે. તો 60 અને 70ની વચ્ચેની સંખ્યા કઈ હશે? તો 61 થી લઈને 70 સુધીની લાઇનમાં આવતી સંખ્યા. 61, 62, 63, 64 એ રીતે આવશે ને તે સંખ્યા. 62, 64, 65, 66, 67, 68, 69, 70 અને 70 આ સંખ્યાઓમાંથી એક સંખ્યા છે. એવું કેવી રીતે આપણે નક્કી કર્યું? તો તે 60થી મોટી એટલે 60થી મોટી છે. એટલે 60થી મોટી કોણ હોય? તો 61, 62, 63, 64 એ બધી મોટી છે. અને 70થી નાની એટલે 70 પર ગઈને સ્ટોપ થઈ જવાનું. એટલે 60થી મોટી 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 હવે 70થી મોટી નથી, 70થી નાની છે. એટલે આ અંકોની અંદર આ સંખ્યા છુપાયેલી છે. 50 કરતાં મોટી છે તે પણ આપણે ખબર પડી ગઈ અને તે 60ના અંકની અંદર જ હશે. 61 થી લઈને 70ની અંદર છે. ચાલો હવે ત્રીજું વાંચી. તેનો દશકનો અંક એ તેના એકમના અંક કરતાં 1 વધુ છે. તેનો દશકનો અંક, દશક એટલે શું? જ્યારે 2 સંખ્યા લખેલી છે, ધારો કે આ 2 સંખ્યા 61 છે, તો આમાંથી દશકનો અંક કયો? તો આ દશકનો અંક. કયો દશકનો અંક? આ દશક કહેવાશે ને આ એકમ કહેવાશે. તો એમ કીધું છે કે એનો દશકનો અંક એ તેના એકમના અંક કરતાં 1 વધારે છે. એટલે કે દશક જો 6 હશે તો એકમનો અંક એની કરતાં 1 ઓછો છે. એટલે એકમનો અંક કેટલો હોવો જોઈએ? 5 હોવો જોઈએ. તો દશકનો અંક એની કરતાં 1 વધારે છે. એટલે જો એકમનો અંક 5 હોય તો એની કરતાં 1 વધારે એટલે 6 હોય દશકનો અંક. દશકનો અંક 6 હોય. તો આપણી પાસે બધા દશકના અંક 6 જ છે. આપણે 61 થી લઈને 70 સુધીની સંખ્યા લેવાની છે, તેમાંથી બધા જ અંકોમાં 6 આવે છે. તેથી આપણો જો આ 5 હોય એકમનો અંક, તો આ કયો હોઈ શકે? 6 હોઈ શકે, હે ને? એટલે આપણે દશકનો અંક શું હોઈ શકે? તો આપણે જોઈએ કે આ 5 વત્તા 1 વધારે. જો આપણે એકમનો અંક 5 લઈએ અને 1 ઉમેરીએ તો તે દશકનો અંક 6 બને. કેવી રીતના? તો આ બધા દશકના અંક 6 છે. તો એકમનો અંક 5 હોય અને એની અંદર 1 વધુ 1 ઉમેરતા 6 દશકનો અંક બને. હવે દશકનો અંક 6 છે તો નક્કી થઈ ગયું. પણ હવે એમ કીધું બંને અંકોનો સરવાળો 11 થશે. હવે આપણે ખબર છે કે દશકનો અંક તો 6 જ હશે, કારણ કે 6ની લાઇનમાં જ આવે છે. તેથી દશકનો અંક જો 6 હોય અને બંને અંકોનો સરવાળો 11 થતો હોય તો એની કરતાં 1 અંક ઓછો. એકમનો અંક કેવો છે?
દશકના અંક એ તેના એકમના અંક કરતા એક વધારે છે તો એકમનો અંક કરતા વધારે કોણ છે દશકનો અંક જો દશક એકમનો અંક 5 હોય તો એની કરતા એક વધુ દશક બને છે 6 બરાબર ને તો દશકનો અંક જો 6 હોય તો એકમનો અંક કેટલો હોવો જોઈએ 5 તો 6 ને 5 11 થશે બરાબર ને એટલે દશકનો અંક 6 અને એકમનો અંક કેટલો હશે 5 હશે એકમનો અંક 5 હશે તો જ બંને સંખ્યાનો સરવાળો કરતા 11 બને છે તો આ સંખ્યા કઈ હશે તો દશક 6 અને એકમ 5 આ બંને સંખ્યાનો સરવાળો કરતા 11 મળે છે 11 અને તે સંખ્યા બને કઈ તો 65 બનશે તો મેં ધારેલી સંખ્યા કઈ તો કે મેં ધારેલી સંખ્યા 65 શોધી લીધી આપણે આ રીતે શોધી શકાય.